हैवान ये तो नी हैवान ये तो नो भोग बनेली हाथरस ने 19 वर्ष की पीड़िता रो मंगलवार दिल्ली ने सफदरजंग हॉस्पिटल मा मौत थयो छे। आ घटना ने पीएम मोदी ए पण खूब गंभीरता थी लीधी छे। तेमणे यूपी ना मुख्यमंत्री योगी आदित्यनाथ ने फोन कर्यो ने आ मामले दोषी तो विरुद्ध कड़क मा कड़क कार्यवाही करवा जणाव्यु छे। योगी आदित्यनाथ पर गैंगरेप अने मर्डर केस की तपास माटे त्रण सभ्य वाली एसआईटी नी रचना करी छे ने आ एसआईटी मा समग्र तपास करीने 7 दिवस मा पोतानो रिपोर्ट सोंपशे। हैवानियत नो भोग बनेली युवती नु मृत्यु थता ज उत्तर प्रदेश ना राजकारण मा खळभळाट मची गयो छे। एमा पण रातोरात परिवार नी हाजरी वगर ज अंतिम संस्कार करी नाखता पोलिस पर अनेक सवालो उभा थया छे। આ સમગ્ર મામલો પીએમ નરેન્દ્ર મોદી સુધી પહોંચ્યો અને તેમણે તેની ગંભીરતા લીધી છે। સીએમ યોગી આદિત્યનાથે ટ્વીટ કરીને કહ્યું છે કે પીએમ મોદીએ હાથરસની ઘટના ઉપર વાત કરી છે અને કહ્યું છે કે દોષિતો વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે। યોગી આદિત્યનાથ ગેંગરેપ અને મર્ડર કેસની તપાસ માટે 3 સભ્યવાળી એસઆઈટીની રચના કરી છે અને આ એસઆઈટી સમગ્ર તપાસ કરીને 7 દિવસમાં પોતાનો રિપોર્ટ સોંપશે। મળતી માહિતી મુજબ આ એસઆઈટીના અધ્યક્ષ સચિવ ગૃહના ભગવાન સ્વરૂપને બનાવવામાં આવ્યા છે। જ્યારે ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ ચંદ્રપ્રકાશ અને આગ્રામાં પીએસસીના સેનાનાયક પૂનમ તેના સભ્ય હશે અને એસઆઈટી પીડિતાના પરિવારજનોને મળીને તેમના નિવેદનો લેશે અને આ સાથે જ મામલા સંબંધિત પોલીસ કર્મીઓના નિવેદનો નોંધી ઘટનાનું કારણ અને કાર્યવાહીનું વિવરણ ભેગું કરીને શાસનને પોતાનો રિપોર્ટ સોંપશે। બ્યુરો રિપોર્ટ, NS ગુજરાત ન્યૂઝ।